ગાંધીનગર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન. અમદાવાદથી ઉદયપુર સુધીની રેલવે ટ્રેકની 3 વર્ષ અગાઉ ગેજ પરિવર્તનની કામગીરી શરૂ. હિંમતનગર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન. અમદાવાદથી ઉદયપુર સુધીની રેલવે ટ્રેકની 3 વર્ષ અગાઉ ગેજ પરિવર્તનની કામગીરી શરૂ કર્યા બાદ જેની હિંમતનગરની પ્રજા આતુરતાથી રાહ જોઈ હતી તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને 13 સપ્ટેમ્બરે હિંમતનગર રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન થવાની સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડે ટ્વીટ કરીને જાહેરાત કરતાં જિલ્લામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. અમદાવાદ ઉદયપુર રેલવે ટ્રેકના રૂપિયા 700 કરોડથી વધુના ખર્ચે બ્રોડ ગેજમાં રૂપાંતર થઈ રહ્યું છે. સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું કે રખિયાલથી હિંમતનગર સુધીના રેલવે સ્ટેશનની કામગીરી પૂરી થઈ ગયેલ છે અને 13 સપ્ટેમ્બરે હિંમતનગર સહિત તમામ સ્ટેશનોનું ઉદ્ઘાટન કરાશે અને ખેડબ્રહ્મા તથા ઉદયપુર લાઇન બંધ હોય હિંમતનગર અમદાવાદ માટે કેટલી ફ્રીક્વન્સી કયા સમયે રાખવી તે નક્કી કરી રેલ સેવાનો ટૂંક સમયમાં પ્રારંભ થશે. સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર. બ્રોડગેજ લાઇનની શરૂઆત શુભ શરૂઆત થઈ રહી છે તે હિંમતનગરની પ્રજા માટે ઘણી જ સારી બાબત છે. કેન્દ્ર સરકાર છેલ્લા 3 વર્ષથી અવિરત આ ટ્રેનનું કામ ચાલુ હતું પાટાનું અને 700 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે અને જેનો શુભારંભ હિંમતનગરથી શરૂ થઈ રહ્યું છે, જ્યાંથી હવે હિંમતનગર તેમજ આસપાસની પ્રજા અમદાવાદ, રાજસ્થાન, બોમ્બે દરેક સ્ટેટમાં અહીંયાથી જઈ શકશે. આના પહેલાં દરેક પ્રજાને કમ્પલસરી અમદાવાદ જવું પડતું હતું પ્રાઇવેટ વ્હીકલમાં બસોથી, જેમાં ઘણી હાલાકી પડતી હતી, પરંતુ હવે પબ્લિક માટે આ ઘણી સારી બાબત છે અને પબ્લિકને આનો લાભ મળશે, જેનો આપણે કેન્દ્ર સરકારને જય જાય છે.